अकस्मात सदनसीबे कोई जानहानि नहीं थई, राहत नी वात छे। तो बीआरटीएस बस में आग लागवानुं कारण हजु अकबंध छे। दर्शल जोड़ाई गया छे मारी साथे। दर्शल, आग लागवानुं कारण शुं छे, केवी रीते आग लागी? આગ હાલ જે આ ઘટના બની છે આગ લાગવાની, તેમાં ચોક્કસ કારણ જે છે તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ જે પ્રકારે બસમાં આગ લાગી હતી, બસમાં આગ લાગતાના કોલ મળતાની સાથે ફાયર બ્રિગેડની બે જેટલી ગાડી અને ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા, અને હાલ મોટાભાગની આગ જે છે તે કાબુમાં આવી ચૂકી છે અને ઠંડુ પાડવાની આગને જે છે કામગીરી કાર્યરત છે। ખાસ કરીને જે પ્રકારે આગ લાગી તે સમય દરમિયાન બસની અંદર કેટલાક મુસાફરો પણ હતા, જે આગની ઘટનાની જાણ થતાની સાથે તરત જ જે છે બસમાંથી તેમને ઉતારી દીધા હતા, એટલે કે આ મુસાફરો જે છે બચાવ થયો છે, મોટી જાનહાનિ થતા તડી છે, પરંતુ આગની અંદર બસમાં જે છે તે નુકસાન થયું છે અને અન્ય કોઈ ઘટના મોટી હાલ બની નથી, કારણ કે આગને કાબુમાં લઈ લીધી છે ફાયર બ્રિગેડે, અને સાથે જે પ્રકારે આગ લાગી છે કારણ જાણવા માટે હવે પોલીસની ટીમ અને એફએસએલની ટીમ જે છે તે તપાસ કરશે, પરંતુ હાલ કહી શકાય છે કે મોટી દુર્ઘટના થતા તડી છે, કારણ કે આ જે વિસ્તાર જે છે માર્કેટનો વિસ્તાર છે, ભરચક વિસ્તાર છે, રેલવે સ્ટેશન પાસે બીઆરટીએસ બસ સ્ટેશન પાસેનો આ વિસ્તાર આ બનાવ છે, એટલે કે અન્ય વાહનોની પણ અવર જવર હતી અને લોકોની પણ અવર જવર હતી, તેના કારણે મોટી ઘટના સર્જાઈ શકે છે, પરંતુ આ લોકોની સતર્કતાના કારણે અને ફાયર બ્રિગેડને તરત જે કોલ અટેન્ડ કરવાના કારણે આ જે ઘટના જે છે તે સામાન્ય ઘટના બની છે અને આગ ઉપર કાબુ મેળવતાની સાથે મોટી દુર્ઘટના પણ ટાળી શકાય છે। જી દર્શલ, બિલકુલ આભાર આપનો। મહત્વનું છે કે આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ જ્યારે બસમાં આગ લાગી ત્યારે બસમાં કેટલાક મુસાફરો પણ સવાર હતા। રાહતની વાત એ છે કે સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની, મોટી દુર્ઘટના ટળી છે, કારણ કે જેવી જ આગ લાગવાની જાણ થતાં જ બસમાં સવાર તમામ મુસાફરો તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા, જોકે બસને નુકસાન પહોંચ્યું છે। રાહતની વાત એ છે કે કોઈ વ્યક્તિને નુકસાન નથી પહોંચ્યું। આ વિસ્તારમાં જે આગ લાગી છે તે ખૂબ જ ભરચક વિસ્તાર છે।